કોઈપણ વિજ્ઞાનના વિકાસમાં સંશોધન એ પાયાની બાબત છે. પ્રાકૃતિક વિજ્ઞાનોમાં સંશોધનો થતા હોય છે અને સામાજિક અને વાર્તનિક વિજ્ઞાનોમાં સંશોધનો થતા હોય છે. સંશોધન માટેની જુદી જુદી પદ્ધતિઓ વિશે આજે આપણે વાત કરવાના છીએ અને આ પદ્ધતિઓ એ માર્ગો છે કે જેના દ્વારા આપણે જે કંઈ જાણવા માગીએ છીએ એ જાણી શકીએ. સંશોધનની જે કંઈ પદ્ધતિઓ છે એના પાથવે ઓફ રિસર્ચ એની વાત ડૉક્ટર મુકેશભાઈ પ્રજાપતિ હવે કરશે આપણને ટૂંકમાં. સાહેબે જે રીતે કીધું કે પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન થાય છે, સામાજિક વિજ્ઞાનોમાં જે સંશોધનો થાય છે એમાં માહિતી એકત્રિત કરવી પડે છે, એમાં વ્યક્તિ અને સમૂહ મુખ્ય હોય છે. એટલે એમાં આપણે જે પ્રાયોગિક મનોવિજ્ઞાનની પ્રાયોગિક જે એક્સપેરિમેન્ટ જે આપણે કરીએ છીએ પ્રયોગશાળામાં એ પદ્ધતિ સિવાયની બીજી સંશોધનની અભ્યાસની પદ્ધતિઓ છે કે જેના દ્વારા આપણે સંશોધનમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં મુખ્ય જે પદ્ધતિઓ છે કે જેનો આપણે મનોવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનોમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ એમાં પહેલું છે નિરીક્ષણ પદ્ધતિ છે, સર્વેક્ષણની પદ્ધતિ છે, પ્રશ્નાવલીની પદ્ધતિ છે, મુલાકાત પદ્ધતિ છે, પછી પ્રક્ષેપણ પદ્ધતિ દ્વારા પણ આપણે માહિતી એકત્રિત કરીને સંશોધનમાં એનો ઉપયોગ કરીએ છીએ અને પ્રાયોગિક પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ મનોવિજ્ઞાનમાં સંશોધન માટે વર્તન. એટલે દરેક પદ્ધતિનો જે ખ્યાલ છે એ સાહેબ એના વિશે પહેલી પદ્ધતિ જે નિરીક્ષણ પદ્ધતિ છે એનો થોડોક ખ્યાલ એ આપશે. અવલોકન એ પાયાની પદ્ધતિ છે. કોઈપણ વિજ્ઞાનમાં નિરીક્ષણ દ્વારા આપણે માહિતી મેળવીએ છીએ. સાયન્સની લેબોરેટરીમાં આપણે ઓબ્ઝર્વેશન કરીએ, કેમેસ્ટ્રીના રીડિંગનું અવલોકનથી માંડીને મનોવિજ્ઞાનમાં આપણે વર્તનનું અવલોકન કરીએ છીએ. વર્તન જે કંઈ પરિસ્થિતિમાં થાય એ પરિસ્થિતિમાં આપણે એનું અવલોકન કરવા પ્રયત્ન કરીએ છીએ અને આ જે કંઈ અવલોકન પદ્ધતિ છે એ સ્વાભાવિક પરિસ્થિતિમાં આપણે જે કંઈ વર્તન થાય, દાખલા તરીકે સ્કૂલમાં બાળકો રિસેસ દરમિયાન જે કંઈ વર્તન કરે છે એ વર્તન સ્વાભાવિક પરિસ્થિતિમાં થતું હોય છે. એવી રીતે કોઈ આપણે આદિવાસી વિસ્તાર હોય એ વિસ્તારમાં આપણે જઈએ અને ત્યાં જે આદિવાસીઓ છે એમના વર્તનનો આપણે અભ્યાસ કરીએ. નિરીક્ષણ પદ્ધતિના બે પ્રકારો વિશે આપણે થોડીક ટૂંકમાં વાત કરીએ. એક ભાગીદારીયુક્ત નિરીક્ષણ અને બીજું બિનભાગીદારીયુક્ત નિરીક્ષણ. બંને પદ્ધતિઓના જે ફાયદાઓ છે એ ફાયદાઓ વિશેની વાત હવે મુકેશભાઈ આપણને કહેશે કે ભાઈ સહભાગી થઈને આપણે જે અવલોકન કરીએ એના ફાયદા કયા છે અને બિનસહભાગી અવલોકનના ફાયદા કયા છે અને ત્યાર પછી આપણને એના મર્યાદાઓની પણ આપણને વાત કરશે કે ભાઈ કોઈપણ પદ્ધતિ એ સંપૂર્ણ નથી એટલે એના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે. તો મુકેશભાઈ આપણને હવે જે સહભાગી અને બિનસહભાગીની અવલોકનની વાત કરશે. સાહેબે જેમ કીધું કે નિરીક્ષણમાં સહજ વર્તન જે છે એનો અભ્યાસ આપણે નિરીક્ષણ પદ્ધતિથી કરી શકીએ છીએ. નિરીક્ષણ પદ્ધતિના જે પ્રકારો છે અને આપણે રચિત નિરીક્ષણ, અરચિત નિરીક્ષણ અથવા સહભાગી નિરીક્ષણ, અસહભાગી નિરીક્ષણ કે અર્ધ સહભાગી નિરીક્ષણ છે, તો નિયંત્રિત યુક્ત નિરીક્ષણ, અનિયંત્રિત નિરીક્ષણ પણ આપણે કહી શકીએ છીએ. હવે જે નિરીક્ષણ પદ્ધતિ છે એમાં જે ફાયદા છે સહભાગી નિરીક્ષણ કે સહભાગી નિરીક્ષણમાં જે જૂથનો આપણે અભ્યાસ કરવાનો હોય, સમૂહનો જે અભ્યાસ કરવાનો હોય એમાં નિરીક્ષણ કરતા હોય એ પોતે જ એમાં એનો સદસ્ય બને છે કે એનો ભાગ બને છે અને નિરીક્ષણ દ્વારા માહિતી એકત્રિત કરે છે. એટલે જે જૂથમાં એ પોતે સામેલ હોય છે એટલે જૂથનું જે કંઈ વર્તન છે એ જે કંઈ સહજ વર્તન જે કંઈ થતું હોય એનો એ અભ્યાસ કરી શકે છે. એટલે આપણે કહીએ છીએ કે ઓબ્ઝર્વેશન ઓફ નેચરલ બિહેવિયર કે જે એનું સહજ કુદરતી જે વર્તન છે
એનો અભ્યાસ કરવાની એને તક મળે છે. એટલે આ પહેલો એનો લાભ છે સહભાગી નિરીક્ષણમાં, કે આપણે કહી શકીએ કે સહજ વર્તન આપણે નજીકથી જોઈ શકે છે નિરીક્ષણ કરી. બીજું છે પ્રોક્સિમિટી ટુ ધ ગ્રુપ કહીએ છીએ, કે જૂથના સાનિધ્યમાં એ રહેશે. એટલે જૂથના સાનિધ્યમાં રહેવાથી કે જૂથના જે આપણે અભ્યાસ કરવાનો છે એમની કેવી માન્યતાઓ છે, કેવી લાગણીઓ છે જે કહીએ, એ બધી આપણને એની સમજૂતી કે એની માહિતી આપણને પૂરેપૂરી મળી શકે છે. એટલે આપણે ઊંડાણપૂર્વકનો જૂથનો જો અભ્યાસ કે વર્તનનો કરવાનો હોય તો સહભાગી નિરીક્ષણમાં આપણે કરી શકીએ છીએ. બીજું છે ઇન્સાઇટ ઇન ટુ બિહેવિયર, કે વર્તનની જે સૂઝ છે એ વર્તનની સૂઝ આપણને સહભાગી નિરીક્ષણમાં આપણને મળી શકે, કે જે જૂથ જેનો આપણે અભ્યાસ કરવાનો છે એ લોકોનું અને નિરીક્ષણ કરતા છે એ બે વચ્ચેનું જે સંબંધ છે એ સહભાગી નિરીક્ષણમાં વધારે આપણે સારી રીતે એનો સમજી શકીએ છીએ, કે આપણે જે માહિતી જોઈએ છે નિરીક્ષણમાં એ જ માહિતી નિરીક્ષણ કરતા જૂથમાં રહીને મળી શકે છે કે નહીં એ આપણે કહી શકીએ છીએ. બીજું છે ઇઝી ટુ એક્સચેન્જ ઓફ આઈડિયાઝ, એટલે વિચારોનું આદાન પ્રદાન છે સહભાગી નિરીક્ષણમાં નિરીક્ષણ કરતા પોતે જ હાજર હોય છે, એટલે એને વધારે ઊંડાણપૂર્વકની માહિતી જોઈતી હોય તો એ પોતે પૂછી શકે છે જૂથમાં એનો સદસ્ય હોય એ રીતે, અને સામે જે એના જૂથનું જે છે સભ્યો એ એને માહિતી આપી શકે છે. એટલે કે વિચારોની આપ લે જે છે એ વધારે સારી રીતે સહભાગી નિરીક્ષણમાં આપણે મેળવી શકીએ છીએ, અને સંશોધન માટેની જે જોઈતી માહિતી ઊંડાણપૂર્વકની માહિતી આપણને સહભાગી નિરીક્ષણમાં આપણને પ્રાપ્ત થાય છે. એની સામે બીજે પક્ષે જે આપણે કહીએ છીએ નોન પાર્ટિસિપેન્ટ જે છે એમાં પણ સંશોધનમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, અને એના પણ કેટલાક ફાયદા આપણને જોવા મળે છે, કે ઘણી વખતે સંશોધનમાં જે વર્તનની સમસ્યાઓ કે જૂથમાં જે સમસ્યાઓ છે ઘણી વખતે આપણે સદસ્ય નિરીક્ષણ કરતા એ સદસ્ય જૂથનો ન બની શકે તો એણે નોન પાર્ટિસિપેન્ટ મેથડનો ઉપયોગ કરીને સંશોધનમાં એ માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એના દ્વારા પહેલું છે ઓબ્જેક્ટિવિટી એન્ડ ન્યુટ્રાલિટી, કે ઘણી વખતે એ જો સહભાગી બની જાય તો કદાચ એવું થાય કે એની પોતાની તટસ્થતા જતી રહે, એટલે કે પૂર્વગ્રહ કે માન્યતાઓ જૂથની પોતાના ઉપર કે એમની જૂથ ઉપર અસર થતી હોય તો નોન પાર્ટિસિપેન્ટમાં શું થાય છે કે એ જૂથની બહાર હોય છે, એટલે તટસ્થ રીતે રહીને એ અભ્યાસ કરી શકે છે અથવા તો માહિતી મેળવી શકે છે. પછી બીજું છે ગેઇન ઓફ કોઓપરેશન ઓફ ધ ગ્રુપ, એટલે ગ્રુપનો જે છે સહકાર એને એમ લાગે કે મળી શકે એમ નથી અથવા તો એ પોતે દૂર રહે છે અને પોતે એમાં એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે, એટલે એમાં ગ્રુપનો સહકાર મેળવવાનો જ્યારે હોય કે એનો લાભ જો એ ન મળી શકતો હોય સહભાગીમાં તો એ અસહભાગી દ્વારા એનો માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. પછી બીજી એડવાન્ટેજ ઓફ બિગિંગ એ ન્યૂ, કે જે નવી જે વસ્તુ જે એને મેળવવાની છે તો એ પણ એમાં એનો લાભ એને અસહભાગી પરિસ્થિતિમાં એ મળી શકે છે. પછી સબટલ ઓબ્ઝર્વેશન, કે ચતુરાઈપૂર્વક અથવા તો જટિલ જે કંઈ બાબતો છે એનો અભ્યાસ કરવાનો હોય ત્યારે અસહભાગી નિરીક્ષણ દ્વારા એ માહિતી મેળવી શકે છે. એટલે કે ઘણી સમસ્યાઓ હોય જે જટિલ હોય કે જેમાં એ પોતે એમાં એ સામેલ ન થઈ શકે એવું હોય, જેમ કે આક્રમક ટોળાનો અભ્યાસ કરવાનો હોય તો એવા વખતે એ કંઈ સહભાગી નિરીક્ષણ ન થાય, એમાં અસહભાગી નિરીક્ષણ દૂરથી ઊભા રહીને આપણે એનો અભ્યાસ કરવાનો હોય ત્યારે આપણે આ ઉપયોગી થઈ શકે છે અસહભાગી નિરીક્ષણ. પછી ફ્રીડમ ફ્રોમ ફેક્ટોનાલિઝમ જે કહેવાય છે, કે હકીકતો જે છે એ શું છે, ઘણી વખતે શું થાય કે સહભાગી નિરીક્ષણમાં જ્યારે આપણે એ સામેલ થાય નિરીક્ષણ કરતા ત્યારે એનું કદાચ નેચરલ બિહેવિયર એ જતું રહે, કે એનો હોદ્દો કે એવા સ્થાને એ જ્યારે રહે સહભાગીમાં ત્યારે જૂથના રહેલા સભ્યો એની નીચે તાબેદારીમાં જ્યારે આવે છે ત્યારે
એ નેચરલ બિહેવિયર જતો એટલે કે એની સ્વતંત્રતા જોખમમાં એવું જ્યારે લાગે જૂથના સભ્યોને ત્યારે નિરીક્ષણ કરતા એનો માહિતી મેળવવા માટે આપણે નોન પાર્ટિસિપેન્ટ મેથડ એનો ઉપયોગી થઈ પડે છે અને એ રીતે સંશોધનમાં એ જોઈતી માહિતી પ્રાપ્ત કરી શકે છે. એટલે આ નિરીક્ષણ પદ્ધતિમાં સહભાગી અસહભાગી નિરીક્ષણ છે. ત્રીજી જે ઘણી વખતે ઉપયોગ થાય છે અર્ધ સહભાગી, કે જેમાં એ નિરીક્ષણ કરતા જરૂર પડે ત્યારે એ સહભાગી બને અને ન જરૂર પડે ત્યારે દૂર રહીને અસહભાગી દ્વારા એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે વર્તનમાં જે સમસ્યાઓ એટલી બધી જટિલ હોય છે કે ઘણી વખતે કોઈ એક પ્યોર મેથડનો અભ્યાસ કરવો એ શક્ય નથી હોતું, એટલે મોટે ભાગે નિરીક્ષણ પદ્ધતિમાં અર્ધ સહભાગી પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે, કે જેમાં સહભાગી અને અસહભાગીનું મિશ્રણ હોય છે અને એ દ્વારા પણ સંશોધનમાં એના હેતુને અનુરૂપ જોઈતી માહિતી એ મેળવવાનો પ્રયત્ન કરે છે. એના પછીની બીજી જે પદ્ધતિ છે કે જેનો ગેરફાયદો, બીજું આપણે નિરીક્ષણ પદ્ધતિ જે છે એના મર્યાદાઓ પણ કેટલી, કોઈ પણ પદ્ધતિ આપણે કહીએ કે સંપૂર્ણ હોતી નથી, તો આના જે પાર્ટિસિપન્ટ જે મેથડ છે એમાં આપણે લેક ઓફ ઓબ્જેક્ટિવિટી કહીએ છીએ, કે જેમાં એની વસ્તુલક્ષિતા છે એ કેટલે અંશે રહે છે એ એક સવાલ રહે છે. એટલે વસ્તુ જે છે એ જ સ્વરૂપમાં આપણને માહિતી પ્રાપ્ત થવાની, કારણ કે જ્યારે સંશોધનમાં આપણે માહિતી મેળવીએ છીએ ત્યારે નિરીક્ષણ કરતા પોતે માહિતી નોંધે છે, એટલે કે જુએ છે અને સાથે નોંધતા જતા હોય ત્યારે એની વસ્તુલક્ષિતા જો જોખમાતી હોય એવું આપણને લાગે છે. પછી સોશિયલ સ્ટેટસ, ઘણી વખતે સામાજિક દરજ્જો પણ અસર કરે છે, કે પોતે દાખલા તરીકે માઇનોર ગ્રુપ હોય માઇનોરિટીનું અને પોતે ઉચ્ચ દરજ્જો ધરાવતા હોય તો એ પોતે અંદર કેટલો સફળ થશે, અથવા તો એને ઘણી વખતે સામાજિક પ્રસંગો એવા હોય ધાર્મિક કે એવા, તો એવા વખતે પોતેના ધર્મના વિરુદ્ધના પણ સંદર્ભમાં એ પોતે એનો સદસ્ય બની શકે કે કેમ એ પણ એક સવાલ હોય છે. એટલે એ વખતે એની પાર્ટિસિપન્ટ એટલું રહેતું નથી ઇન્વોલ્વમેન્ટ. પછી ફેમિલારિટી કહીએ છીએ કે એમાં પણ એની અસર થાય છે. પછી લિમિટેડ રેન્જ ઓફ એક્સપિરિયન્સ, સહભાગી નિરીક્ષણનો જ્યારે ઉપયોગ કરે ત્યારે નિરીક્ષણ કરતા છે એ પોતે અનુભવી વધુમાં વધુ હોવું જોઈએ, પરંતુ એમાં જો એનો અનુભવ ઓછો હોય તો પણ સહભાગી નિરીક્ષણમાં એને જોઈતી માહિતી એ પૂરેપૂરી પ્રાપ્ત ન કરી શકે. પછી ગ્રુપિઝમ પણ જૂથવાદ એમાં અસર કરે છે. પછી લિમિટ્સ ઓફ પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન, પછી જ્યારે નાના જૂથોનું જ્યારે આપણે અભ્યાસ કરવાનો હોય તો એ બરાબર, પણ જૂથની સાઇઝ કેટલી છે એના ઉપર એ પાર્ટિસિપન્ટનો આધાર રહે છે. બહુ મોટું જૂથ હોય તો આપણે પાર્ટિસિપન્ટ એ જે છે સહભાગી નિરીક્ષણ ઉપયોગી બનતું નથી, પરંતુ નાનું ગ્રુપની સાઇઝ હોય તો એ કદાચ સંશોધનના હેતુના સંદર્ભમાં આપણે જોવું પડે કે પાર્ટિસિપન્ટની કેટલી સંખ્યા છે એના પર એ આધાર રાખે છે. એટલે આ એક થોડીક એની મર્યાદાઓ આપણને જોવા મળે છે. સામે નોન પાર્ટિસિપન્ટ છે તો એની પણ કેટલીક મર્યાદાઓ રહેલી છે, જેમ કે સબ્જેક્ટિવિટી છે, નિરીક્ષણ કરતાની પોતાની એમાં અસર, પૂર્વગ્રહો, અનુભવ. કારણ કે જૂથથી જ્યારે દૂર હોય અને માહિતી મેળવવાની હોય કે નિરીક્ષણ કરવાનું હોય તો એની પોતાની સબ્જેક્ટિવિટી એમાં અસર કરે છે. બીજું છે ઇનએડ્યુકેટ ઓબ્ઝર્વેશન, જે કહીએ છીએ અસંતોષકારક નિરીક્ષણ થતું હોય, કે પોતાને કેટલી માહિતી જે કંઈ જોઈતી હોય એ જ મળી છે કે નહીં એવું એને સતત અંદર લાગ્યા કરે છે, કે સંતોષજનક રીતે માહિતી જેટલો સહભાગીમાં એ રહીને માહિતી મેળવે એટલો જ્યારે દૂર રહીને માહિતી મેળવે તો એમાં ભૂલ થવાની શક્યતા રહેતી હોય છે. અનનેચરલ એટીટ્યૂડ ઓફ ધ સબ્જેક્ટ મેટર ઓફ ઓબ્ઝર્વેશન કહીએ છીએ, કે એનો એટીટ્યૂડ છે એ નેચરલ રહેતો નથી, એને એમ છે કે મારે નિરીક્ષણ કરીને માહિતી નોંધવાની છે, એટલે ઘણી વખતે આર્ટિફિશિયલિટી એમાં કહીએ કે એમાં અસર કરતી હોય છે, તો એ પણ એની એક મર્યાદા જોવા મળે છે. પછી ઇનકન્વેન્શન ટુ ધ ઓબ્ઝર્વ કહીએ છીએ, કે જેમાં એની અસગવડિયું નિરીક્ષણ છે એવું આપણને લાગે, તો આ કેટલીક મર્યાદાઓ નોન પાર્ટિસિપન્ટની આપણને જોવા મળે છે. હવે આ સિવાય આપણે આગળ જે બીજી પદ્ધતિ છે કે જેના વિશેની વાત
ડૉક્ટર જંસારી સાહેબ કરશે. અવલોકન પદ્ધતિ આપણે જોઈ કે ભાઈ વ્યક્તિના વર્તનનું નિરીક્ષણ કરીએ છીએ, પણ ઘણીવાર આપણે જે લોકોનું વર્તન જાણવાનું છે એની આપણે મુલાકાત લઈએ, એને આપણે રૂબરૂ મળીએ, અને રૂબરૂ મળવાથી એના વર્તનના જુદા જુદા પાસાઓ જે છે, કારણ કે ઘણીવાર આપણે જોયેલું સાચું હોતું નથી. એટલે મનોવિજ્ઞાનની અંદર કે ભાઈ જેના વિશે આપણે જાણવા માગીએ છીએ એને જ આપણે પ્રત્યક્ષ મળીએ, અને ફેસ ટુ ફેસ વાતચીત જેને આપણે કહીએ એ વાતચીત આપણે જો કરીએ તો મુલાકાત પદ્ધતિ એ મનોવિજ્ઞાનમાં વ્યાપક રીતે વપરાતી પદ્ધતિ છે. કારણ કે જુદા જુદા જે કંઈ પાસાઓ છે એ પાસાઓની આપણને થાય, તો એના ફાયદા ગેરફાયદા કયા છે એ મુકેશભાઈ આપણને ટૂંકમાં સમજાવશે. સાહેબે જેમ કીધું નિરીક્ષણ પદ્ધતિમાં આપણને મર્યાદા જોવા મળે છે, તેની સંશોધનમાં આપણે કેટલીક સમસ્યાઓ એવી છે કે જેમાં આપણે એનું નિરીક્ષણ કરી શકીએ નહીં. તો એ વખતે આપણે સામાજિક સમસ્યાઓના સંદર્ભમાં જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે મુલાકાત પદ્ધતિ કે નિદર્શના જે કંઈ વ્યક્તિ છે એમની આપણે સીધી મુલાકાત લઈએ. અને મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની એક પ્રક્રિયા છે કે જેના આપણે કેટલાક એના લાભ મુલાકાત પદ્ધતિના છે કે જે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, એમાં એક છે ડાયરેક્ટ રિસર્ચ, એટલે કે મુલાકાતી અથવા મુલાકાત આપનાર અને જે મુલાકાત લેનાર અધિકારી છે એ બે વચ્ચે સીધો જ સંબંધ હોય છે. એટલે આપણે જે કંઈ